અમદાવાદમાં બનેલી પીજી હાઉસની ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે ત્યારે સુરતમાં મહિલાઓએ સુરક્ષા માટે સવાલ ઉઠાવ્યા છે ત્યારે મહિલાઓ 181 ની મહિલા સેવા પર સવાલ ઉઠાવે કે મહિલા ફોન કરે તો આવતા નથી ને 100 નંબર પર જઈને કહો તેવું કહી દે છે ત્યારે પીજીની ઘટના પછી છોકરીને હોસ્ટેલ અને પીજી હાઉસમાં મોકલવી કે નહીં તે બાબત પર મહિલાઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કાલે જ્યારે અમદાવાદની અંદર પીજી હાઉસમાં જે ઘટના બની છે તેના પડઘા સુરતમાં પણ પડ્યા છે ત્યારે કેટલીક બહેનો છે એ આ જે બનાવ છે એના પગલે પોતે પણ આ બનાવને વખોડે છે એવા કોર્પોરેટર શ્રી બેન આપણી સાથે છે નીતાબેન સાવલિયા અને યોગ દિવસની ઉજવણી માટે જે લોકો અહીંયા ભેગા થયા છે બધી જ બહેનો છે એને પણ આ ઘટનાનું ખરેખર એક દુઃખદાયક ને શર્મસાર ઘટના છે એના માટે હું નીતાબેન સાવલિયાને મળીશ અને કેટલીક બહેનો આ ઘટનાને કેવી રીતે વખોડે છે તે આપણે જોઈએ નીતાબેન જે પીજી હાઉસમાં જે ઘટના બની છે એ ઘટના ખરેખર એવી છે કે જ્યાં છોકરીઓ રહે છે 170 છોકરીઓ રહે છે એવું કહેવામાં આવે છે અને નીચેથી ઉપર સુધી છોકરીઓ જ છે અને ત્યારે એક ડિલિવરી બોય છે કે જે પીઝા આપનારો એક છોકરો જે ડિલિવરી બોય છે એ રાતના સમયમાં ઉપર ચડી જાય છે ને છોકરીઓ સાથે સૂતેલી છોકરીઓને જેને ખબર પણ નથી એમની સાથે અડપલા કરે છે તમે આ ઘટના વિશે શું કહેવા માગો છો અને સંદેશ શું આપવા માગો છો ખાસ તો હું અત્યારે એક મહિલા તરીકે આ સ્ટેજ ઉપર છું ત્યારે ગૌરવની લાગણી અનુભવું છું છતાં પણ આ જે ઘટના બની છે એ તો હું સખત શબ્દોમાં વખોડું જ છું કેમ કે એ ઘટના જ્યારે બની છે એમાં જવાબદારી વ્યક્તિ તો આપણે જોઈએ છીએ કે મેન તો જે મકાનો આપે છે રહેણાંકો માટે બહેનોને દીકરીઓને તેની સલામતી કઈ રીતે રાખવી તેની ખાસ જવાબદારી એ લોકોની બને છે બીજા નંબરમાં વાલીઓ પણ જવાબદાર હોઈ શકે છે અને આપણી દીકરીઓ પણ જવાબદાર હોઈ શકે છે એટલે આપણી સલામતી આપણે કઈ રીતે રાખવી અને આપણે કઈ જગ્યાએ આપણી છોકરીઓને કઈ જગ્યાએ મોકલી છીએ કેવી રીતે મોકલી છીએ શું છે બધી તપાસ મેઇન જવાબદારીઓ વાલીઓની પણ રહે છે અને ખાસ તો આમાં જે આ પીઝા હટવાળા ભાઈ જે આ કૃત્ય કરેલું છે તેને પણ આપણી સરકાર કોઈ કાળે છોડવાની નથી એ પણ એક મને આમ ખરેખર વિશ્વાસ છે આપણી સરકાર ઉપર અને ખરેખર આપણી સલામતી છે જ આપણા જે આ ગુજરાતમાં મોદી સાહેબે જે બહેનો માટેની સલામતી દાખવી છે એમાં હું એક ગૌરવની લાગણી અનુભવું છું તેમાં અમારી આ બહેનો સહમત છે પણ જે આ બનાવ બન્યો છે એમાં અમે ખૂબ આક્રોશથી અને ખૂબ ગેરા શબ્દોથી એને વખોડી કાઢી છીએ હવે જ્યારે આપણે મહિલા સુરક્ષાની જ્યારે વાત આવે છે ત્યારે મહિલા સુરક્ષાની વાત કરતા હોય ત્યારે રસ્તા ઉપર જાહેર રસ્તા ઉપર આવું કરતા હોય છે અને આપણે એમ કહીએ છીએ કે આમાં વાલીઓનો પણ વાંક છે બહેનોનો પણ વાંક છે પણ જ્યારે પીજી હાઉસની જ્યારે ઘટના છે એ ઘટનાની અંદર સાવ એટલે સાવ જે ફૂટેજની અંદર દેખાય છે કે દીકરી છે એ સૂતી છે ત્યાંથી કહેવામાં આવ્યું છે કે દીકરી ખૂબ જ બીમાર હતી અને એમણે દવા લઈને સૂતેલી એ દરવાજો કોઈ ભૂલી ગયા હશે બંધ કરતા અને દીકરીને ખબર નથી બેહોશની જેમ પડી છે દીકરી ઊંઘમાં તો તમે શું માનો છો કે ભાઈ નીચે જે મકાન માલિક જે આપે છે ભાડા માટે ત્યારે ત્યાં વોચમેન નહીં હોય કે વોચમેન હોય તો આ બધી પ્રક્રિયા થવામાં ખરેખર ગુનેગાર કોણ હોઈ શકે આપણે અત્યારે તમે જે વાત કરો છો એમાં ખરેખર તો પેલા મકાન માલિકનો જ વાંક ગણાય છે પછી એમાં એને વોચમેન કદાચ વોચમેનને આ લોકો સાથે સંકલન કરેલું હોય સંગઠન એકમેક મળેલા હોય તો પણ હોઈ શકે આમાં બે વ્યક્તિ મેઇન જવાબદાર ગણાય છે ઓકે હવે આ ઘટના આપણી સાથે ન ઘટે યા તો આપણી દીકરીઓ સાથે ન ઘટે એના માટે આપણે કઈ કાળજી રાખવી જોઈએ અને આપણી દીકરીઓને કયા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ કે જે આવી ઘટનાઓની અંદર એની સાથે આ ઘટના ન બને ભવિષ્યમાં કે પછી કે ગમે ત્યારે પણ મારું નામ ગીતા ચૌહાણ છે હું એટલું કહેવા માગું છું કે આ જે બન્યો એના માટે પેરેન્ટ્સ પણ જવાબદાર છે જે માલિક છે એ પણ જવાબદાર છે અને જે બાળક છે એ પણ જવાબદાર છે પોતે પોતાની કાળજી કેવી રીતના લેવી એ પોતે આપણે શીખવું જોઈએ હા એ રસ્તા પર થોડે થોડે અંતરે સીસીટીવી કેમેરા હોવા જોઈએ પ્લસ થોડે થોડે અંતરે જે પોલીસો ઊભા હોય છે એ લોકો આવું કંઈ પણ થાય ત્યારે છોકરીઓ મોટે મોટેથી બૂમો પાડીને આજુબાજુ જે ભેગા હોય એ બધાને ભેગા કરી દેવા જોઈએ ને એ ભેગા બધા થાય એટલે કેવું કે જે વ્યક્તિ હોય હેરાન કરતો હોય એના પર બસ તૂટીને એને જેટલું મરાય એટલું મારી જ લેવાનું એમ એટલે બીજી વખત બીજા વ્યક્તિ વિચાર કરે કે અમે આવું કરીશું તો પછી અમારી પણ આ જ પોઝિશન થશે એમ અચ્છા પીઝા મંગાવવા માટે શું કહેશો પીઝા મંગાવવા
મંગાવા એ તો નોર્મલી આવે કે છોકરીઓ ભણતી હોય, જાતે કઈ રસોઈ નહીં બનાવતી હોય અને બહારથી મંગાવીને ખાઈ લે, તો પીઝા મંગાવો તમે નો ડાઉટ. પણ આપણને ખબર છે કે આપણે પીઝા મંગાવ્યા છે તો ડિલિવરી મેન આવશે, આપણને ખબર છે કે આટલા પૈસા આપણે પે કરવાના છે, એટલા પૈસા આપણે લઈને જ જવાનું બહાર. ડોર ખોલે આઈડોરમાંથી આપણે જોવાનું કે કોણ છે વ્યક્તિ, અને પીઝા લીધા એને અંદર આપણે શું કામ આવવા દેવાનું. અચ્છા, તો વોચમેન આ જગ્યાએ વોચમેન પણ હશે તો શું કહેવા માંગશો? તો વોચમેન હોય તો આપણે વોચમેનને કહી દેવાનું, એમને પૈસા આપી દેવાનું અને કહી દેવાનું કે પીઝા મેન આવશે તેને તમે આ પૈસા આપી દેજો અને પીઝા લઈ લેજો. ઘણી બધી ઘટનાઓ ઘટ્યા પછી પણ ઘણા બધા વક્તવ્યો આપવામાં આવે છે, કહેવામાં આવે છે કે આપણે આ કરી લઈએ આ કરી લઈએ, પરંતુ જ્યારે સુરક્ષાનો સવાલ થાય છે ત્યારે સુરક્ષાના સવાલ સામે ઘણી વખત જાહેરમાં પણ છેડતીના બનાવો બનતા હોય છે. એના માટે જરૂરથી કહી શકાય કે મહિલાઓની સુરક્ષામાં ક્યાંક ને ક્યાંક કમી રહે છે, અથવા તો મહિલાઓ દ્વારા આના માટે કંઈક ઉઠાવવામાં નથી આવતા, પગલાં ઉઠાવવામાં આવતા નથી, એટલે મહિલાઓએ જાતે જ પણ આનું રિએક્ટ કરવો પડશે અને આનાથી બચવું પડશે. આ તો કાયમની ઘટનાઓ છે, એને એ ઘટના ન બને એના માટે મહિલાઓએ સતત તૈયાર રહેવું પડશે. કેમેરામેન જે કે પટેલ સાથે શોભના કાકડિયા, અબ તક સુરત.